બનાસકાંઠામાં 3 દિવસમાં 200થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે કાણોદર ગામમાં છેલ્લા 5-7 દિવસમાં મેડિકલ ટીમો દ્વારા 300થી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કાણોદર ગામમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સરકાર દ્વારા અનલોક 4 જાહેર કર્યા બાદ લોકો બેપરવા બની સરકારની ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાનું માન્ચેસ્ટર ગણાતું અને શિક્ષિત ગામ કાણોદરમાં છેલ્લા 1 સપ્તાહમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં રેપિડ એન્ટીજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરતા 3-4 દિવસ દરમિયાન 300 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 50 લોકોને કોરોના પોઝિટિવ આવ્યાનું મેડિકલ ઓફિસર દ્વારા જણાવવા આવ્યું હતું. કાણોદરમાં કેટલાક જાહેર કાર્યક્રમોમાં લોકો એકત્રિત થતા કોરોના સંક્રમિતના કેસોમાં અચાનક ઉછાળો આવ્યાનું ગામના યુવાનોએ જણાવ્યું હતું. ગામમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા ગામમાં લોકડાઉન કરવાની અફવાથી લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કાણોદરમાં કોરોના વિસ્ફોટ બાદ ગામમાં 10 દિવસનો લોકડાઉનની જાહેરાત કરતી એક ઓટો રિક્ષા ફરતા લોકોમાં ખરીદીને લઈ કરિયાણા અને શાકભાજી સહિતની દુકાનો ઉપર લોકો ઉમટી પડ્યા હતા. જો કે ઓટો રિક્ષા કોને ફેરવી તેની પુષ્ટિ થઈ ન હતી. આ બાબતે સરપંચનો મોબાઈલ ઉપર સંપર્ક કરતા તેઓ ફોન રિસીવ ન કરતા તેઓનું મંતવ્ય જાણી શકાયું ન હતું. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ.